નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે આપણે આખા વર્ષની તૈયારી કરતા કરતા હવે આપણી બોર્ડની પરીક્ષા 5 તારીખે તમારું પહેલું પેપર આવી ગયું છે, પણ હજુ બી તમારી પાસે થોડોક સમય છે. તે સમયની અંદર તમારો જે એકાઉન્ટનો જે વિષય છે, મતલબ કે નામાના મૂળ તત્વો તમે જે કહો છો, એનું તમારું પહેલું પેપર છે 12 કોમર્સનું. તો તેનું પ્રોપર પ્લાનિંગ કેવી રીતે કરવાનું, કઈ બાબતનું ધ્યાન રાખવાનું, અને તૈયારી કરતી વખતે તમે કેવી સ્માર્ટનેસ વાપરશો, કયા મુદ્દાઓનું ધ્યાન રાખશો, જેથી કરીને તમે એકાઉન્ટમાં તમે 100 માંથી 100 માર્ક્સ પણ લાવી શકો, તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા તમને જણાવી દઉં કે તમારો જે એકાઉન્ટનું જેવું પેપર ખતમ થશે, એટલે આ ચેનલ પર એના પછીના પેપરનું પ્લાનિંગ કેવી રીતે કરવાનું, તૈયારી કેવી રીતે કરવાનું, તેનો એક વિડીયો આવશે. પ્લસ તમારું જે એકાઉન્ટનું પેપર છે એનું સોલ્યુશન બી આપણે આ ચેનલ પર પ્રોવાઈડ કરીશું. તમારે કોઈ અન્ય જગ્યાએ જોવા માટે નથી જવાનું, અહીંયા જ તમને એનું પ્રોપર સોલ્યુશન મળી જશે. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે આપણે આ વિડીયોની અંદર તમારી 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખ એનું આપણે પ્લાનિંગ કરીશું કે કઈ રીતે તમારે પ્રિપેરેશન કરવાની, અને જેથી કરીને તમે આ જે દિવસો છે એની અંદર આખા સિલેબસને એકવાર રિવાઇઝ કરી શકો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે 3 તારીખ. તો 3 તારીખે સપોઝ તમે બપોરથી રિવિઝન કરવાનું સ્ટાર્ટ કરો છો, તો તમે પ્રિપેરેશનની સ્ટાર્ટ કરો તો સૌથી પહેલા તમારે સેક્શન એફ જે તમારો છે, જેની અંદર તમને 11-11 માર્કના 2 દાખલા પૂછાશે, 22 માર્કનો આખો સેક્શન છે, તો એ તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાનો છે. અને એને તૈયાર ક્યાંથી કરવાનો, તો આપણો દેવ સાથે પેપર સેટ છે, એના તમે પેપરના જે ક્વેશ્ચન છે એ તમે કરી શકો, કાં તો પછી આપણે આપેલા IMP છે તે IMP ક્વેશ્ચનને તમે કરી શકો. તો એટલા તમારે સૌથી પહેલા એ જે સેક્શન એફ છે એના પ્રિપેર કરી દેવાના છે. અને એની માટે તમે મેં જે કીધું એ મટીરિયલ તમે યુઝ કરી શકો છો, કાં તો પછી તમારે પાઠ્યપુસ્તકની અંદર જે તમારા એક્ઝામ્પલ આપેલા હોય એ તમારે તૈયાર કરી લેવાના છે. તમારા ટીચરે તમને કોઈ IMP આપેલા હોય તો એ તમારે તૈયાર કરવાના છે. પણ સૌથી પહેલા આપણે સેક્શન એફ થી શરૂઆત કરશું. તમારો સેક્શન એફ જેવો કમ્પ્લીટ થાય એની માટે તમારે એટલીસ્ટ 3 થી 4 કલાકનો સમય લાગશે. 3 થી 4 કલાકમાં એ જે તમારો સેક્શન એફ છે એ ખતમ થઈ જાય, ત્યારબાદ તમારે સાંજના સમયે તમારો સેક્શન ઈ લેવાનો છે, એકાઉન્ટનો સેક્શન ઈ. એની અંદર બી 8-8 માર્કના તમને 3 એક્ઝામ્પલ પૂછાય છે, તો એ 24 માર્ક્સ બી તમારે કવર કરવા માટે તમારે રાત્રે જાગવું પડે તો જાગો, પણ એના જે એક્ઝામ્પલ છે, એના જે પ્રશ્નો છે એ તમારે પરફેક્ટલી કરી લેવાના છે. તમે દેવ સાથે પેપર સેટના પ્રશ્નોનો ઉપયોગ કરો, કાં તો પાઠ્યપુસ્તકના પ્રશ્નોનો ઉપયોગ કરો, અને આપણે જે IMP આપેલા છે તે પ્રશ્નોનો ઉપયોગ કરો. એ બધા પર તમારે એક એક વાર નજર રાખી લેવાની છે, અને એ જે પ્રશ્ન છે એને તમારે તૈયાર કરી લેવાના છે. તો 3 તારીખે આપણું જે ફોકસ છે એ સેક્શન ઈ અને સેક્શન એફ પર રહેશે. ત્યારબાદ આપણે 4 તારીખની વાત કરીએ, 4/3/2020, મતલબ કે તમારા એકાઉન્ટના પેપરના આગલા દિવસે. તો એ દિવસે તમારે સેક્શન સી અને સેક્શન ડી કરવાનો છે. સેક્શન સી જે તમારો છે એ ટોટલ 18 માર્કનો છે, એની અંદર તમને 3-3 માર્કના 6 એક્ઝામ્પલ કાં તો અમુક થિયરી તમને પૂછાઈ શકે છે, તો એ તમારે પરફેક્ટ તૈયાર કરી લેવાના છે. પાઠ્યપુસ્તક આધારિત તમને જે ઉદાહરણો આપેલા હોય પાઠ્યપુસ્તકના એ બી તમારે અચૂક કરવાના છે, કેમ કે આપણે IMP ના જે વિડીયો આપેલા છે એની અંદર બી એનો સમાવેશ કરેલો છે. તો તમે IMP ના વિડીયો ના જોયા હોય તો અહીંયા આઈ બટન પર ક્લિક કરી અને તમે એને જોઈ શકો છો, જેથી કરીને તમને એની અંદરની માહિતી મળી શકે. એની અંદર ખાલી ક્વેશ્ચન નંબર આપેલા છે જે તે પાઠ્યપુસ્તકના, તો તમારે ખાલી ટીકઆઉટ જ કરવાનું છે. તો એ તમારો સેક્શન સી તમારે તૈયાર કરવાનો. ત્યારબાદ આપણો સેક્શન ડી, તો એ સેક્શન ડી ની અંદર તમને 4/4 માર્કના 4 ક્વેશ્ચન પૂછેલા હશે, મતલબ કે 16 માર્ક્સનો એ હશે. તો એને તમારે 4 તારીખમાં સવારથી લઈ અને સાંજ સુધીમાં 2 પાર્ટમાં ડિવાઈડ કરી સેક્શન સી અને સેક્શન ડી ને તમારે તૈયાર કરવાનો છે. એની અંદર બી તમે દેવ સાથે પેપર સેટના ક્વેશ્ચનનો ઉપયોગ કરી શકો, કાં તો પછી તમને જે IMP આપેલા છે તેનો તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને તમે મેક્સિમમ સ્કોર કવર કરી શકો. વાંચવાનું તો તમારે બધું જ છે, પણ આ જે આપણા IMP ના જે ક્વેશ્ચન છે, દેવ સાથે પેપર સેટના જે ક્વેશ્ચન છે, એના પર તમારે થોડું વધારે ફોકસ રાખવાનું છે, કેમ કે એની અંદરથી ચાન્સીસ છે કે પેપર તમારું આવી શકે. તો આ સેક્શન સી અને સેક્શન ડી આપણે 4 તારીખે તૈયાર કરશું. ત્યારબાદ 5 તારીખની સવારથી, મતલબ કે જે દિવસે તમારું પેપર છે એના સવારે, તમારું પેપર તો 3 વાગ્યા હશે, તો ત્યાંથી લઈ, સવારથી લઈ અને બપોરના 2 વાગ્યા સુધીમાં આપણે સેક્શન એ, મતલબ કે તમારા MCQ, અને સેક્શન બી જેની અંદર 1-1 વાક્યના પ્રશ્નોના જવાબ છે,
એ તમારે તૈયાર કરવાના છે. તો એને બી તૈયાર કરવા માટે તમે કોઈક તમારી ડાયજેસ્ટ હોય એનો તમે ઉપયોગ કરી શકો. તમારી પાસે આપણા જે પેપર સેટ છે એના 10 પ્રશ્નોના એમસીક્યુને તમે પરફેક્ટ તૈયાર કરી શકો. એની અંદરના જે એક એક વાક્યના પ્રશ્નોના જવાબ છે એને તમે પરફેક્ટ તૈયાર કરી શકો. તો આટલું રીડિંગ તમારું સવારથી લઈ અને બપોરના 2 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ. તમારે ટાર્ગેટ ઓરિએન્ટેડ તૈયારી કરવાની છે, સેક્શન વાઇઝ તૈયારી કરવાની છે. તો મેં જે બતાવ્યું એ પ્રમાણે તમે સેક્શન વાઇઝ પ્રિપેરેશન કરશો, આપણા દેવસત્ય પેપર સેટના બધા પેપરો પર ફોકસ રાખશો, પ્લસ આપણે જે આઈએમપી આપેલા છે એના પર તમે પૂરેપૂરું ફોકસ રાખશો, તો તમારી જે એકાઉન્ટની તૈયારી છે એ સરળ થઈ જશે અને તમે આસાનીથી એકાઉન્ટનું ગમે તેવું પેપર આવે તમે એને એટેમ્પ્ટ કરી શકશો. રકમની અંદર નાનો મોટો ચેન્જ થઈ શકે, થોડું ઘણું ટ્વિસ્ટિંગ થઈ શકે, પણ આખે આખી તમને મેથડ જ બદલાઈ જાય એવું ક્યારેય નહીં થાય. તો તમે બિંદાસ એકાઉન્ટનું પેપર આપવા માટે જજો, તમને કોઈ જ તકલીફ પડવાની નથી, તમારું પેપર સારું જ જવાનું છે. તો એક પોઝિટિવ વિચાર સાથે મેં જે પ્લાનિંગ આપ્યું એ પ્લાનિંગ પ્રમાણે તમારે તૈયારી કરી અને તમારા એકાઉન્ટના પેપરે આપવા માટે જવાનું છે. કેમ કે તમે આખા વર્ષ દરમિયાન ઘણી બધી મહેનત કરેલી છે, ઘણી બધી પરીક્ષાઓ, ઘણા બધા પેપરો તમે લખેલા છે, તો તમારું પેપર સારું જ જવાનું છે, તમે ગભરાશો નહીં. બીજી વાત, કે તમે કોઈ સપનું જોયું હોય, તમારી અંદર કોઈ ઈચ્છા હોય કે મારે મોટો થઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે, કાં તો પછી કોઈ ફર્મ ઓપન કરવી છે, કાં તો પછી કંપની સેક્રેટરી થવું છે, કાં તો પછી તમારે કોઈ બી એવી કોઈ એક્ઝામ આપવી છે કોમર્સ રિલેટેડ, એની માટે તમારો સારો સ્કોર એકાઉન્ટ સબ્જેક્ટમાં હોવો જોઈએ, તો તમારી પાસે હજુ બી સમય છે. સેક્શન વાઇઝ પ્રિપેર કરો, પરફેક્ટ તૈયારી કરો અને તમે એકાઉન્ટ ની અંદર સારામાં સારા માર્ક્સ લઈ આવો. એવા કેટલા વિદ્યાર્થી છે કે મને પ્રોમિસ આપે છે કે સર તમે જે કીધું છે એ પ્રમાણે અમે તૈયારી કરશું અને એકાઉન્ટ ની અંદર 90+ સ્કોર તો અમે કવર કરીશું જ. તો એવા કેટલા વિદ્યાર્થી કોન્ફિડન્ટલી અહીંયા નીચે કહી શકે છે એ મને કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવો. તમને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. બીજી વાત, કે તમે જ્યારે પેપર આપવા માટે જાઓ તો તમારા મમ્મી પપ્પાના તમે પગે લાગીને આશીર્વાદ જરૂરથી લેજો. એકાઉન્ટનું પેપર તમારું હાથમાં આવે ત્યારે તમારે એના પર હાથ મૂકીને તમે જેને બી માનતા હોય, જે ઈષ્ટદેવને તમે માનતા હોય, એની તમારે જરૂરથી એકવાર પ્રાર્થના કરવાની છે. આખા વર્ષ દરમિયાન મેં ઘણી બધી મહેનત કરેલી છે, એનું ફળ મેળવવાનો સમય છે. તો આ જે 3 કલાકનો સમય છે એની અંદર અમારું વાંચેલું તમે મને યાદ કરાવજો. આવી તમારે ભગવાનને પ્રાર્થના કરી અને પછી જ એકાઉન્ટના પેપરને જોવાનું છે. ત્યાં સુધી તમારે એની અંદરનો એક બી શબ્દ વાંચવાનો છે નહીં. તમારી મહેનત, મારી આપેલી અહીંયાથી એડવાઇસ અને તમારા મમ્મી પપ્પાના આશીર્વાદ, આ ત્રણેયનું જ્યારે કોમ્બિનેશન થશે તો તમારું જે એકાઉન્ટનું પેપર છે એ ખૂબ જ સરળ જશે અને સારામાં સારી રીતે તમે એ પેપરને લખી શકશો. મારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે, એવી મેં બી તમારા વતી ભગવાનને પ્રાર્થના કરીશ જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ એકાઉન્ટની અંદર લઈ આવી શકો. બીજું, બોર્ડની પરીક્ષા એક પરીક્ષા છે, એનાથી ડરવાની જરૂર નથી. તમે 10માની અંદર હોશિયાર હતા, તમે સારા માર્ક્સ લાયલા જ છો, તમે ચેમ્પિયન છો, તમે મારા વિદ્યાર્થી છો, તો તમારું પેપર તો ખરાબ ના જ જવું જોઈએ. તો આ જે સમય છે એનો મેક્સિમમ ઉપયોગ કરો અને તમારું બેસ્ટ પરફોર્મન્સ તમારે એકાઉન્ટના પેપરની અંદર તમારે આપવાનું છે. તો મને વિશ્વાસ છે કે તમે એને આપશો જ. મારી નજરમાં બીજો કોઈ વિદ્યાર્થી હોય કે જેને આવા માર્ગદર્શનની જરૂર હોય તો તે વિદ્યાર્થી સુધી આ વિડીયોને અચૂક શેર કરો. તમે જો કસેકથી હડતા ફરતા અમારી ચેનલ પર આવી ગયા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાય અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.